So good morning all. Today we will discuss about what is inheritance, what is polymorphism, and why inheritance and polymorphism is required in any object-oriented language, right? So what is inheritance? તો ગુજરાતીની અંદર આપણે જે શબ્દ વાપરીએ હું એવું ચોક્કસ કહી શકું કે જેને ઇનહેરિટન્સ આપણે કહીએ છીએ એને ગુજરાતીની અંદર આપણે કહીએ છીએ વિરાસત. એટલે આપણે એવું કહીએ છીએ કે જનરલી આપણું એવી કહેવત હોય છે કે બાપ નંબરી તો બેટા 10 નંબરી. એનો મતલબ એમ કે બાપ પાસે જે કંઈ છે એ બધું જ બેટા પાસે હોય જ, પ્લસ સમથિંગ એડિશનલ વસ્તુ એની પાસે અવેલેબલ હોય. દેટ ઇઝ નોન એઝ અ ઇનહેરિટન્સ. વન ઓફ ધ ગુડ થિંગ અબાઉટ ધ પોલિમોર્ફિઝમ ઇઝ વોટ? પોલિમોર્ફિઝમ, પોલિમોર્ફિઝમ એટલે તમે ગુજરાતીની અંદર આપણે એવું પણ કહી શકીએ કે એક નામ પણ એના તમે એવું કહી શકો કે ઇમ્પ્લિમેન્ટેશન અલગ અલગ. પોલી ઇઝ અ ગ્રીક વર્ડ, પોલી ઇઝ અ ગ્રીક વર્ડ, ઇટ મીન્સ દેટ મોર ધેન વન ફોર્મ, મોર ધેન વન ફોર્મ ઓફ ધ સેમ થિંગ. લેટ મી ગીવ યુ એક્ઝામ્પલ અગેન ઇન ધ ગુજરાતી, બીકોઝ વી પીપલ અન્ડરસ્ટેન્ડ ધ ગુજરાતી વેરી વેલ. પોલિમોર્ફિઝમ, લેટ મી ગીવ યુ એક્ઝામ્પલ ઓફ ધીસ. તમે એવું કહી શકો કે હરી તારા નામ છે હજાર, રાઈટ? બટ અલ્ટિમેટલી ઇટ્સ અ હરી. ફોર એક્ઝામ્પલ, લેટ મી ગીવ યુ એન એક્ઝામ્પલ. સપોઝ ઇફ યુ ટેક એન ઇનપુટ એઝ અ ઇનપુટ એઝ એ દ્વારકા, યુ વિલ ગેટ ધ આઉટપુટ દેટ ઇઝ દ્વારકા ધીસ. સપોઝ ઇફ યુ ટેક એન એક્ઝામ્પલ એઝ અ રણછોડ, ઓર યુ કેન સે ડાકોર. લેટ મી પુટ હિયર સિટી નેમ, રાઈટ? સો ઇફ યુ પુટ હિયર સિટી નેમ દેટ ઇઝ દ્વારકા, યુ વિલ ગેટ ધ દ્વારકા ધીસ. ઇફ યુ પુટ ધ સિટી નેમ દેટ ઇઝ ડાકોર, દેન યુ વિલ ગેટ દેટ ઇઝ રાજા રણછોડ. Suppose if you take the example over here, for example, let me take the city name that is Vrindavan. Vrindavan is the city near to Mathura in the Uttar Pradesh. So you can say that whenever you take the Vrindavan as the city name, then you will get the new name of the Hari, and that you can say that the Lalo, right? It means what? તમે એવું કહી શકો કે બધા એક જ છે પણ એના ઇમ્પ્લિમેન્ટેશન અલગ અલગ છે, એના રૂપ અલગ અલગ છે, એને તમે કહી શકો પોલિમોર્ફિઝમ. આ બે ટોપિક આપણે ભણવાના છે બહુ સરસ રીતે. આજે બે પ્રકારના પોલિમોર્ફિઝમ હોય. એક પોલિમોર્ફિઝમને કહેવાય સ્ટેટિક પોલિમોર્ફિઝમ, અને બીજું જે પોલિમોર્ફિઝમ છે એને કહેવાય ડાયનેમિક પોલિમોર્ફિઝમ. જેને તમે સ્ટેટિક પોલિમોર્ફિઝમ કહો છો, ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ એ ઓવરલોડિંગ. જેને ઓવરલોડિંગ કહીએ એને સ્ટેટિક પોલિમોર્ફિઝમ કહેવાય, જેને ઓવરરાઇડિંગ કહીએ એ ડાયનેમિક પોલિમોર્ફિઝમ કહેવાય. જુદી જુદી લેંગ્વેજ જુદા જુદા શબ્દો વાપરતી હોય છે. ઘણી બધી લેંગ્વેજની અંદર કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ એવો પણ વર્ડ વાપરે છે, એને કહેવાય છે ઓવરલોડિંગ. તો તમે કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ કયો કે ઓવરલોડિંગ કયો કે સ્ટેટિક ઓવર પોલિમોર્ફિઝમ કયો, ઓલ આર સેમ. ઓવરરાઇડિંગ નું બીજું નામ છે રન ટાઈમ પોલિમોર્ફિઝમ. દરેકના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપણે જોશું એટલે આ સમજાઈ જશે, આમાં કોઈ ડાઉટ જ નથી. ચોથું જો આનું કોઈ નામ આપવું હોય તો તમે એવું કહી શકો કે કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ કયો, ઓવરલોડિંગ કયો, સ્ટેટિક પોલિમોર્ફિઝમ કયો, કે અર્લી બાઇન્ડિંગ કયો, ઇટ ઇઝ ઓલ્સો એ સેમ. પણ રન ટાઈમ પોલિમોર્ફિઝમ નું બીજું નામ છે લેટ બાઇન્ડિંગ, રાઈટ? રન ટાઈમ યુ કેન બાઇન્ડ ધ ડેટા એન્ડ યુ કેન એક્સેસ. સમ પીપલ આર આસ્કિંગ ધ ડિફરન્સ બિટવીન ઓવરલોડિંગ એન્ડ ઓવરરાઇડિંગ, સમ આર આસ્કિંગ ધ ડિફરન્સ બિટવીન સ્ટેટિક એન્ડ ડાયનેમિક, સમ આર આસ્કિંગ ધ ડિફરન્સ બિટવીન કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ એન્ડ રન ટાઈમ પોલિમોર્ફિઝમ, સમ આર આસ્કિંગ ધ ડિફરન્સ બિટવીન અર્લી બાઇન્ડિંગ એન્ડ લેટ બાઇન્ડિંગ. ધ આન્સર વિલ બી સેમ બીકોઝ ધીસ આર ધ ડિફરન્ટ જસ્ટ અ નેમ. Now, what is inheritance? તો મેં તમને જેમ કીધું એમ વિરાસત. આપણે ઇનહેરિટન્સ ને પોલિમોર્ફિઝમ બંને સમજવું છે પ્રેક્ટિકલી, પણ એ પ્રેક્ટિકલ સમજતા પહેલા વાય ઇટ ઇઝ રિક્વાયર્ડ અને એ શું કામ જરૂરી છે એ શીખવું એટલું જ જરૂરી છે. તો જરા હું તમને ડિટેલમાં કહું વાય ઇનહેરિટન્સ ઇઝ રિક્વાયર્ડ. સિમ્પલ એક્ઝામ્પલ આપું, જરા ધ્યાન આપો. માની લો
માની લો કે કોઈ પ્રોડક્ટ પ્રોડક્ટની વાત કરીએ તો આપણે પ્રોડક્ટની વાત કરીએ ફોર એક્ઝામ્પલ લેટ મી ટેક ધ મોબાઈલ પ્રોડક્ટ રાઈટ ઇન મોબાઈલ દેર ઇઝ અ વર્ઝન ઓફ વિવો દેટ ઇઝ V7 રાઈટ નાઉ દે આર લોન્ચિંગ ધ અનધર વર્ઝન દેટ ઇઝ વિવો V9 After that, they have launched the new version that is Vivo V11 and so on. And you can say the latest version of the Vivo is V20. As per my knowledge, might be I am wrong. But right now we are discussing about just an example. So these are the different versions. Whenever you get the different version, whenever you ask to anybody, તમે કોઈ પણ વ્યક્તિને પૂછો કે આમાંથી કયું બેસ્ટ હશે તો હંમેશા એમ જ કે કે સર લેટેસ્ટ હોય ને એ બેસ્ટ જ હોય લેટેસ્ટ હોય એ બેસ્ટ જ હોય એવું જરૂરી નથી હોતું એટલા માટે તો એક ટેગલાઈન ઉપડી હતી વર્ષો પહેલા કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ રાઈટ એનો મતલબ એમ કે લેટેસ્ટ જ બેસ્ટ હોય એવું જરૂરી નથી તો આપણે બધું પ્રૂવ કરી દઈશું કે ક્યારે ફાધરની જરૂર પડે અને ક્યારે ચાઇલ્ડની જરૂર પડે નો ડાઉટ ચાઇલ્ડ ઇઝ ઓલવેઝ ધ સુપર પાવર ધેન ધ ફાધર But sometimes father can access the property of the child also. તો વાત એ છે કે લેટેસ્ટ વિવો V20 હવે આની અંદર V7 ની અંદર જે ફીચર હતા એ V20 માં છે V9 માં જે ફીચર હતા એ પણ V20 માં છે V11 માં જે ફીચર હતા એ પણ V20 માં છે પણ જો તમે એમ કહો કે આના બધા ફીચર V11 માં અવેલેબલ છે તો અવેલેબલ નથી કારણ તો કે આ લેટેસ્ટ છે લેટેસ્ટ હોય એટલે એ લોકો શું ધ્યાન રાખે તો કે જેવું નવું વર્ઝન આવે ત્યારે જે જૂનું વર્ઝન હોય એના કરતા સિમ્પલ વર્ડની અંદર આપણે કહીએ તો અપગ્રેડ કરેલું હોય એટલે કે રેમ સુધારી હોય કેમેરાના પિક્સેલ વધાર્યા હોય બને એટલો સ્લિમ કરવાનો પ્રયત્ન કર્યો હોય વાય આઈ એમ ગિવિંગ ધ એક્ઝામ્પલ ઓફ મોબાઈલ કારણ કે તમે ઝડપથી સમજી જાઓ તો વિવો V11 એમાંથી V20 માં તમે જાઓ તો ઇટ ઇઝ જસ્ટ એ અપગ્રેડેશન એટલે એનો મતલબ એમ કે એક વર્ઝન માંથી હું બીજા વર્ઝન ની અંદર અપગ્રેડ કરું છું એક વર્ઝન માંથી બીજા વર્ઝન માં હું અપગ્રેડ કરું તો આની અંદર અમુક બગ હતી જે બગ નવા વર્ઝન માં ન આવે તો તમે એવું કહી શકો એ બગ રહી એ ફાઇનલ થઈ ગઈ છે એટલે જાવા ની અંદર બે પ્રકારના કીવર્ડ છે એક છે એબસ્ટ્રેક્ટ અને બીજું છે ફાઇનલ એબસ્ટ્રેક્ટ નો મતલબ એવો થાય કે જે આના ફીચર્સ છે એમાં રિપીટ થવા જોઈએ જેમ કે ને કે ભાઈ આ એક મોબાઈલ હતો એની અંદર આ ફેસિલિટી બહુ સારી હતી તો જે સારા ફીચર્સ છે એ રિપીટ થવા જોઈએ અને જે બગ છે એ રિમૂવ થવી જોઈએ તો સારા ફીચર્સ રિપીટ કરાવવા હોય તો તમે એવું કહી શકો ઇટ ઇઝ એન એબસ્ટ્રેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન તો એબસ્ટ્રેક્ટ હોય એ રિપીટ થાય એટલે ઓવરરાઇડિંગ કમ્પલસરી થઈ જાય અને જ્યારે તમારી બગ હોય કોઈ ફીચરમાં બગ આવી છે તો એ ફાઇનલ થઈ જાય એટલે નીચે ન આવે તો અલ્ટિમેટલી તમને જે પ્રોડક્ટ મળે એ પ્રોડક્ટ તમને નવી મળે અને સારી મળે રાઈટ ધીસ ઇઝ વોટ ધ ઇનહેરિટન્સ ઇઝ ઘણા લોકો એમ કહે છે કે ઇનહેરિટન્સ એટલે રીયુઝેબિલિટી રીયુઝેબિલિટી એટલે શું તો કે જે જૂના કમ્પોનન્ટ હતા એ તો વાપરવાના જ રાઈટ તમને અત્યારે નવી કોઈ કારનું મોડેલ મળે ફોર એક્ઝામ્પલ કોઈ નવી કાર લઈને આવે છે માની લો કે લાવ્યા બલેનો હવે બલેનો લઈને આવે છે તો એ તમે એવું ચોક્કસ કહી શકો કે એના પહેલા એનું કયું મોડેલ હતું જેના ઉપરથી આ મોડેલ આવ્યું છે રાઈટ તો એક પર્ટિક્યુલર મોડેલ ઉપરથી નવું મોડેલ આવે છે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ ઘણા લોકોને ખ્યાલ હશે ઘણા નહીં ખ્યાલ હોય ડાર્વિનના ઉત્ક્રાંતિવાદમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ વાનરમાંથી માણસ બન્યો તો વાનરમાંથી માણસ બન્યો તો ઉત્તરોત્તર એનો વધારો થતો ગયો ને ધીમે ધીમે પૂંછડું જતું રહ્યું હા માનસિક નથી ગયું હે ને શારીરિક રીતે તમારામાં ઇમ્પ્રુવમેન્ટ ચોક્કસ આવ્યું છે માનસિક તો કદાચ એવું કહી શકાય કે વાનર બેસ્ટ હતો પણ આપણે એ બાબતે અત્યારે ચર્ચા નથી કરતા આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે દિવસે ને દિવસે નવું વર્ઝન આવતું જાય છે એન્ડ ધેટ ઇઝ ધ રીઝન વાય પીપલ આર યુઝિંગ ધ વર્ડ ધ ન્યુ જનરેશન ઇઝ નોન એઝ અ સ્માર્ટ જનરેશન વાય સ્માર્ટ જનરેશન કારણ કે જે જૂનું એના ફાધરમાં છે એ તો એનામાં છે જ પ્લસ એડિશનલ કંઈક નવું છે ધેટ કન્સેપ્ટ ઇઝ નોન એઝ એ ઇનહેરિટન્સ આવી રીતે હું ખાલી આ મોબાઈલમાં નહીં હું તમને ટેકનોલોજીમાં એક્ઝામ્પલ આપી શકું જેમ કે વિન્ડોઝ એક જમાનામાં અમે ભણતા ત્યારે વિન્ડોઝ 98 બહુ ચાલે પછી એક સમય બહુ લાંબો સમય સુધી જો ચાલ્યું હોય તો વિન્ડોઝ XP તો 98 માંથી એ લોકોએ સુધારો કરીને XP લાવી દીધું પછી નવા વર્ઝન આવ્યા એની અંદર વિન્ડોઝ વિસ્ટા આવ્યું ને વિન્ડોઝ અલગ અલગ નવા નવા વર્ઝન લાવ્યા સૌથી ઓછું ચાલ્યું હોય તો વિસ્ટા શું કામ
તો કે એક્સપી કરતા નવું વર્ઝન લાવવાનો પ્રયત્ન કર્યો પણ એ લાંબુ ચાલ્યું નહીં. તો સમટાઈમ્સ વોટ હેપન કે નવું વર્ઝન આવે તો નવું વર્ઝન લોકો એટલું ઝડપથી એક્સેપ્ટ કરી લે એવું જરૂરી નથી. પછી વિન્ડોઝના વર્ઝન 7, 8, 10 આવા નવા નવા વર્ઝન વિન્ડોઝના આવતા ગયા. જેમ જેમ નવું વર્ઝન આવે તો તમે એવું કહી શકો કે નવા વર્ઝનની અંદર જૂના જેટલા પ્રોબ્લેમ્સ હતા એ રિમૂવ કરી દીધા, રાઈટ? અને જેટલું નવું એડ કર્યું છે, જેમ કે માની લો, લેટ મી ગીવ યુ એક્ઝામ્પલ ઓફ એન્ડ્રોઇડ એપ્લિકેશન. હવે વોટ્સએપ છે તો વોટ્સએપની એન્ડ્રોઈડ એપ તમને એ અપડેટ કરવાનું કે એ જ્યારે તમને અપડેટ કરવાનું કે એટલે એમ સમજી લેવાનું કે અપગ્રેડેશન થયું એપ્લિકેશનની અંદર, રાઈટ? ઇટ ઇઝ નોન એઝ અ ઇનહેરિટન્સ કે નવું વર્ઝન એને લોન્ચ કર્યું. નવું વર્ઝન એને લોન્ચ કર્યું એટલે તરત જ કહેશે કે આટલી આટલી બગ હતી જે ફિક્સ કરી છે. એનો મતલબ એમ કે એ બગ છે એ ફાઇનલ કરી દીધી, નવું નહીં એમાં આવે. અને જે રિપીટ ફીચર્સ છે, જેમ કે તમને ત્રણ ફીચર તો દેવાના જ છે, ચેટ, કોલ અને સ્ટેટસ, તો એ રિપીટ ફીચર્સ છે તો એ રિપીટ કર્યા છે. પણ એક જમાનો એવો હતો કે વોટ્સએપ ની અંદર સ્ટેટસ હતા જ નહીં, રાઈટ? તો વોટ્સએપ ની અંદર બે જ વસ્તુ થતી, કઈ? તો કે વોટ્સએપ ની અંદર ચેટ. પેલા તો વોટ્સએપ કોલ ન હતા, તો પેલા ચેટ આવ્યું, પછી એને નવું એડિશનલ એડ કર્યું વોટ્સએપ કોલ. પણ કોલ એડ કર્યું તો એને ચેટ કાઢી નથી નાખી. પછી એને ચેટ ની સાથે સાથે, કોલ ની સાથે સાથે ફંક્શનાલિટી આપી સ્ટેટસ ની. તો સ્ટેટસ ની ફંક્શનાલિટી આપી તો ચેટ અને કોલ કાઢી નથી નાખી. પછી એને કોલ ની અંદર અપગ્રેડેશન આપ્યું કે કોલ ની અંદર પેલા બે કે ત્રણ લોકો થઈ શકતા હતા કોલિંગમાં, પછી ચાર આપ્યા ને હવે આઠ આપ્યા, આઠ લોકો કોલ કરી શકે. નવો કઈ અપડેટ હોય તો તમે મને કહેજો, મને કઈ ખ્યાલ નથી. પણ અત્યારે તો મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આઠ જણ કોલ ઉપર વાત કરી શકે વોટ્સએપ કોલ ની અંદર, રાઈટ? અને સ્ટેટસ જે 24 અવર્સ હોય એ નવી ફંક્શનાલિટી એને મૂકી, જયારે ફેસબુક આને ટેક ઓવર કરી લીધું પછી આવ્યું. તો ઇટ ઇઝ ઓલ અબાઉટ એ ઇનહેરિટન્સ. એનો મતલબ એમ કે જૂનું છે એ તો રાખવાનું જ છે, પ્લસ કંઈક નવું આપવાનું છે. દેટ ઇઝ નોન એઝ એ ઇનહેરિટન્સ. લેટ મી ગીવ યુ અ લાઈવ એક્ઝામ્પલ ઓફ ઇનહેરિટન્સ ઇન ધ કેસ ઓફ ક્લાસ. તો માની લો મેં એક ક્લાસ લખ્યો છે, ક્લાસ પર્સન. તો પર્સન ના એટ્રીબ્યુટ કેટલા હોય? તો કે કોઈ પણ માણસને એજ હોય, અને ખાલી માણસ નહીં, આમ તો એનિમલ નહીં, એજ હોય, કોઈ પણ માણસનું નામ હોય, રાઈટ? કોઈ પણ માણસને નામ હોય, એજ હોય. જો આપણે માણસની જ વાત કરતા હોય તો ડેફિનેટલી એ માણસને સિટી પણ હોય, રાઈટ? તો એવરી હ્યુમન બિંગ, દેટ ઇઝ યુ કેન સે પર્સન હેવિંગ એજ, નેમ and city. So these are the things available in my one version. You can say this is my first version of my program. Now I decided I want to inherit from this particular class. Inherit એટલે શું? તો કે આ બધી વસ્તુ મારે reuse કરવી છે બીજા કોઈ particular class માં. How can I? તો હું એક બીજો class લઉં છું. For example, class is a student. તો તમે તરત જ example માં પાછું add કરી શકો કે સ્ટુડન્ટ ને શું હોય? તો કે સ્ટુડન્ટ ને એજ હોય, સ્ટુડન્ટ ને નામ હોય, સ્ટુડન્ટ ને સિટી હોય. તો હવે આ જે ક્લાસ બને, એ ક્લાસ, આ ક્લાસ માંથી જો તમે એક્સટેન્ડ કરો, એટલે જો તમે અહીંયા એવું લખી દો એક્સટેન્ડ્સ પર્સન, તો ઇટ ઇઝ નોન એઝ અ ઇનહેરિટન્સ. એનો મતલબ એમ કે આ એજ, નેમ અને સિટી ઇટ ઇઝ એક્સેસિબલ ઓવર હિયર, નો નીડ ટુ ડિક્લેર. એડિશનલી યુ કેન ડિક્લેર ધ એટ્રીબ્યુટ્સ ઓફ સ્ટુડન્ટ. For example, I can write here integer roll number. Darek student ne roll number hoy. I can write here that is the string college name. Darek student ne college nu naam hoy. Kaya college ni andar e abhyas karte. Even darek student ne koi particular grade hoy. Ke kaya grade ene achieve karya chhe. Right? So here you can say that ke person. To person na badda j attribute student ma chhe. Pan student has something new. So you can say that person plus something new, that is my inheritance version, and that is the reason why I use the word ke je kai father pase che badhu child access kari shake vata child pase kai ek navu hoy etle tame evu kahi shako ke bap namri to beta 10 namri. Eno matlab em ke bapa pase je kai che e to vaparvanu j, plus kai ek navu tame additional use kari shako. You can implement yourself. That concept is known as a inheritance.
પણ તમે એક બીજો એક ક્લાસ વિચારી શકો, ફોર એક્ઝામ્પલ ક્લાસ ઇઝ ક્રિકેટર, તો હવે વાત આવીને ઉભી રહે કે ક્રિકેટર ઇઝ ઓલ્સો એ પર્સન, સો યુ કેન રાઇટ ક્રિકેટર એક્સટેન્ડ્સ પર્સન. તો ક્રિકેટર ના કયા કયા એટ્રીબ્યુટ હોય? તો કે ક્રિકેટર કેટલી મેચિસ રમ્યો છે, એ પણ એટ્રીબ્યુટ હોય. નંબર ઓફ મેચિસ, ક્રિકેટર નો હાઈએસ્ટ સ્કોર કેટલો છે, રાઈટ? તો હાઈ સ્કોર ઇઝ ઓલ્સો એ એટ્રીબ્યુટ, કે હાઈ સ્કોર એનો ફોર એક્ઝામ્પલ 245 રન છે, રાઈટ? ટેસ્ટ હોય તો 20-20 માં ટોટલ એટલે થતું. તો દેટ ઇઝ ક્રિકેટર. ક્રિકેટર હેઝ નંબર ઓફ મેચિસ, હાઈ સ્કોર, ઇવન યુ કેન ગેટ ધ નંબર ઓફ સેન્ચુરીઝ, દેટ ઇઝ ઓલ્સો એ ઇન્ટીજર, નંબર ઓફ સેન્ચુરી. પણ હવે તમે એમ કહો સર સ્ટ્રાઇક રેટ મારે જોઈએ છે, તો એ ફ્લોટ જ લેવો પડે. કારણ તો કે સ્ટ્રાઇક રેટ તમારી પોઈન્ટમાં હોઈ શકે, તો ફ્લોટિંગ પોઈન્ટ યુ કેન ગેટ ધ સ્ટ્રાઇક રેટ. Not only strike rate, suppose if you want the average of a person, average of a cricketer, then also you need to declare it float. તો તમે વિચારો દરેક ક્રિકેટર ને, તો કે એજ, નેમ ને સિટી તો હોય જ, પ્લસ એડિશનલ દિસ. દરેક સ્ટુડન્ટ ને, તો કે એજ, નેમ એન્ડ સિટી તો હોય જ, પ્લસ એડિશનલ. તો તમે એવું કહી શકો કે પર્સન ઇઝ ધ ક્લાસ વિચ હેઝ ટુ ચાઇલ્ડ. One is a student, another is cricketer. તો એક ફાધર ને એકથી વધારે ચાઇલ્ડ હોઈ શકે, ઇવન ચાઇલ્ડ નહીં ચાઇલ્ડ હોઈ શકે. જેમ કે હું ક્રિકેટર ની વાત કરું, તો ક્રિકેટર માં મેં અત્યારે વાત કરી મેચિસ, હાઈ સ્કોર, નંબર ઓફ સેન્ચુરી, સ્ટ્રાઇક રેટ એન્ડ એવરેજ. તો આ બધાને લાગુ પડે. પછી બોલર હોય, બેટ્સમેન હોય, કે ઓલરાઉન્ડર હોય, કે વિકેટ કીપર હોય, આ બધાને લાગુ પડે, રાઈટ? તો આ કોમન વસ્તુ છે. પણ માની લો કે એને કેટલી વિકેટ્સ લીધી છે, કે સ્પેસિફિક કોઈ વસ્તુ મારે માટે વારે જવું હોય, તો ક્રિકેટર માંથી હું અલગ અલગ ત્રણ બીજા સબ ક્લાસ ક્રિએટ કરી શકું, કે બેટ્સમેન, બોલર એન્ડ ઓલરાઉન્ડર યુ કેન ડિક્લેર. અને ઓલરાઉન્ડર ના એટ્રીબ્યુટ્સ મૂકો, બોલર ના એટ્રીબ્યુટ્સ મૂકો, બેટ્સમેન ના એટ્રીબ્યુટ્સ મૂકો. તો હવે તમને તરત ખબર પડે કે વોટ ઇઝ ધ રિલેશનશિપ બિટવીન ધ ઈચ એન્ડ એવરી ક્લાસ ઇન એ ઇનહેરિટન્સ. તો હું જરા તમને કહી દઉં, ઇનહેરિટન્સમાં બે ક્લાસ વચ્ચે, ક્લાસ 1 અને ક્લાસ 2, બે ક્લાસ હોય તો બંને વચ્ચે કાં તો ઇઝ એ રિલેશનશિપ હશે, અથવા તો હેઝ એ રિલેશનશિપ હશે. જેમ કે તમે અહીંયા ચેક કરી શકો છો person, so you can say student is a person, you can say cricketer is a person. હવે તમે બીજું પાછું આગળ જાઓ, batsman, so batsman is a cricketer, bowler is a cricketer, and you can say also like this, batsman is a person, bowler is a person, all rounder is a person. Even you can say like this, batsman is a cricketer who is a person, bowler is a cricketer who is a person. Even you can take one more over here into this particular category, and that is politician, right? Politician is also known as a person. You can take into this particular category that a politician is also a person. Why? Because all the attributes available in the person, all the attributes available in the person, that is found in the politician, right? Physical attributes, not logical attributes. So you can say that a student is a person, politician is a person, cricketer is a person. Even you can take into the one more category, teacher is also a person, cricketer is also a person. Here now you can create a one more hierarchy over here, that is batsman is a cricketer, bowler is a cricketer, all rounder is a cricketer. So this is what the inheritance is. Whenever you are creating the inheritance, you must need to understand which kind of inheritance is supported in Java and what kind of inheritance is not supported in Java. So basically, suppose if I have class, for example vehicle, so you can say that car is a vehicle, you can say that a bus is a vehicle, you can say that a truck is a vehicle. So now you can say there are three child, car, bus and truck, three child of
vehicle class. This is known as a simple inheritance. It is known as a simple inheritance. Now one more inheritance is there, and that is known as a multi-level inheritance. What is multi-level inheritance? For example, if I am taking here the class that is vehicle, in which I have the class that is car, in which I have the class that is Maruti, in which I have the class that is a Baleno. Obviously, Baleno is an object, but if I consider it as a class, then each and every physical Baleno is an object. So here now, you can say that a Baleno is a vehicle. Directly you can say. You can say Maruti is a vehicle. You can say car is a vehicle. Maruti is actually a company, right? So you need to mention here Maruti is a company, because Maruti Courier is also there, right? So you need to say like this: Baleno is a car. Car is a vehicle. So this hierarchy is known as a multi-level inheritance. There is one more category available in the type of inheritance, and that particular inheritance is known as a multiple inheritance. What is multiple inheritance? When the multiple inheritance, to multiple inheritance ni baat aave, to baat ye bhi aave ke mari paase koi child che ne multiple parents hoy. That is not possible in Java. That is not possible in Java. For example, I have father, I have mother. It means two parents are there. There are two parents of one class. This is never ever possible in Java using the inheritance. But you can achieve this particular concept in Java using interface. So for example, suppose I want to do like this, class vehicle, and I want to create the class. How to do this? Very simple. See, you can write the class vehicle. અને પછી તમે એવું લખો class car. તો તમારે car જે vehicle ની under માં create કરો એ તમારે લખવું પડે extends vehicle. અને પછી તમે અહીંયા attributes લખી શકો. પણ તમે ક્યારે અહીંયા મલ્ટીપલ કોમા સેપરેટેડ નહીં મૂકી શકો. જેમ કે તમે એવું લખતા હોય કે ક્લાસ ફાધર, પછી તમે લખ્યું છે ક્લાસ મધર, પછી તમે લખો છો ક્લાસ ચાઇલ્ડ એક્સટેન્ડ્સ, તમે અહીંયા કોમા નહીં વાપરી શકો. ફાધર કોમા મધર, યુ કેન નોટ રાઇટ લાઈક ધીસ ઇન જાવા. This is not possible at all in Java, and that is known as a multiple inheritance. It means one child can never have a more than one parent. એટલે ડાયરેક્ટ એક જ પેરેન્ટ આવે, એક ચાઇલ્ડ ને એક જ પેરેન્ટ હોય. હા, એક પેરેન્ટ ને એક થી વધારે ચાઇલ્ડ હોય શકે, એક પેરેન્ટ ને એક થી વધારે ચાઇલ્ડ હોય શકે, પણ એક ચાઇલ્ડ ને એક થી વધારે પેરેન્ટ નહીં હોય આવું પોસિબલ જાવામાં નથી. પણ ઇન્ટરફેસ થી તમે આ વસ્તુ કરી શકો. જો તમે અહીંયા ક્લાસ ની જગ્યાએ ઇન્ટરફેસ ફાધર ડિક્લેર કરો. વોટ ઇઝ ઇન્ટરફેસ? વી વિલ ડિસ્કસ અબાઉટ ધીસ ઇન ડિટેલ. ઇન્ટરફેસ ડિક્લેર કરો તો તમારે એક્સટેન્ડ્સ ની જગ્યાએ ઇમ્પ્લિમેન્ટ્સ કરીને, એક્સટેન્ડ્સ ની જગ્યાએ ઇમ્પ્લિમેન્ટ્સ કરીને તમે ફાધર અને મધર બંનેને મૂકી શકો, રાઈટ? સો વોટ ઇઝ ઇનહેરિટન્સ? લેટ્સ અન્ડરસ્ટેન્ડ પ્રેક્ટિકલી. I'm just opening my Sublime. Let me create the class. For example, my name of the class is, and that is a father. Let me save this program as in D drive. I will share all this program in Google Classroom. So I'm just saving this program as demo1.java. હું ફાધર નામનો એક ક્લાસ બનાવું છું જેની અંદર હું ફાધર પાસે કોઈ એટ્રીબ્યુટ્સ મૂકીશ જે ચાઇલ્ડ ને એક્સેસ કરવા છે. તો ઇન્સ્ટેડ ઓફ ફાધર લેટ મી મેક ઇટ હિયર પર્સન, રાઈટ? સો ઇન્ટીજર એજ ઇઝ ધેર, સ્ટ્રિંગ, ડેફિનેટલી ઈચ એન્ડ એવરી પર્સન હેવિંગ સમ નેમ, ડેફિનેટલી ઈચ એન્ડ એવરી પર્સન હેવિંગ સમ સિટી ઇન્ફોર્મેશન. લેટ મી ડિક્લેર હિયર પર્સન કન્સ્ટ્રક્ટર. વી ઓલરેડી ટોક્ડ અબાઉટ ધીસ. કન્સ્ટ્રક્ટર ડિફાઇન કરવું હોય તો તમે અહીંયા લખી શકો ઇન્ટીજર એજ, સ્ટ્રિંગ નેમ, તમે લખી શકો સ્ટ્રિંગ સિટી.
જો વેરિયેબલ ના નામ સરખા હોય તો કરંટ ઇન્સ્ટન્સ ના વેરિયેબલ ને એક્સેસ કરવો હોય તો તમે એક્સેસ કરી શકો this dot age equal to age, this dot name equal to name and this dot city equal to city. તો તમને દરેક વેલ્યુ એક્સેસ થઈ શકશે. તમારે આને પ્રિન્ટ કરાવવું હોય તો પણ પ્રિન્ટ કરી શકાય અને કન્સ્ટ્રક્ટર ની જરૂરિયાત હોય તો તમે મૂકી શકો. રાઈટ નાઉ આઈ એમ નોટ ટેકિંગ એની કન્સ્ટ્રક્ટર ઓર એની વેલ્યુ. હવે હું અહીંયા એક લખું છું ક્લાસ એન્ડ ધેટ ઇઝ અ સ્ટુડન્ટ. તો તમે બધા જ જાણો છો કે પર્સન ની અંદર જે કંઈ હોય એ સ્ટુડન્ટ ની અંદર એક્સેસ કરી શકાય જો હું અહીંયા એક્સટેન્ડ્સ પર્સન એવું લખું. એક્સટેન્ડ્સ પર્સન લખું અને પછી હું અહીંયા માની લો એક ક્લાસ બીજો લખું છું જેનું નામ છે ટેસ્ટ. ટેસ્ટ માંથી હું એક મેઇન મેથડ લખું છું અને મેઇન મેથડ માં હું ઓબ્જેક્ટ બનાવું છું સ્ટુડન્ટ નો. સ્ટુડન્ટ s ઇક્વલ ટુ ન્યુ સ્ટુડન્ટ એટલે ઓબ્જેક્ટ કોનો બન્યો? સ્ટુડન્ટ નો. અને જો હું અહીંયા system.out.println s.age એક્સેસ કરું, ફોર એક્ઝામ્પલ લેટ મી રાઇટ હિયર એજ ઇઝ ઇક્વલ ટુ 20 એન્ડ ધ નેમ ઇઝ ઇક્વલ ટુ ફોર એક્ઝામ્પલ રા એન્ડ ધ city ઇઝ ઇક્વલ ટુ ફોર એક્ઝામ્પલ રાજકોટ. So I want to access this. How to access this? Very simple. See, you can access using the instance of student. It means whenever you write here java c demo 1.java java test, so you can see that okay, student can access the property of the person, right? It means upar nu je kai che badhu j access kari shake student plus kaik nau. For example, roll number is equal to 101. Right? Name to upar chhe, CD upar chhe. Darek student ne to ke total marks hoy, atho ke grade hoy, atho to float percentage hoy. To float percentage ni andar apne muki diye 56.34F. હવે તમે અહીંયા ખાલી સ્ટુડન્ટ થી એજ જ નહીં, તમને એમ થાય કે મારે પર્સન્ટેજ ગેટ કરવા છે તો તમે કરી શકો. ધીસ ઇઝ વોટ ધ ઇનહેરિટન્સ ઇઝ. તમે ઉપરનું બધું જ એક્સેસ કરી શકો, રાઈટ? પણ તમે ઉપરનું કેટલું એક્સેસ કરી શકો? યુ કેન ઓન્લી એક્સેસ ધ નોન પ્રાઇવેટ વેરિયેબલ્સ ઓર ફંક્શન્સ. એટલે પ્રાઇવેટ જે ફાધરનું હોય એ તમે એક્સેસ કરી શકો નહીં. એટલે હવે રૂલ બુક ચાલુ થાય તો હું અહીંયા રૂલ લખતો જઉં છું. જરા જોજો, ચાઇલ્ડ કેન એક્સેસ ઓલ ધ properties of father, not only properties, all the properties here in the word is you can access constant, method, constructor, everything of the father except private. કારણ તો કે ફાધર પાસે કઈક પ્રાઇવેટ એવી વસ્તુઓ હોય કે જે ફાધર ઈચ્છે કે મારા ચાઇલ્ડ ને નથી આપવું તો ફાધર ન આપી શકે, રાઈટ? તો એવું પણ કરી શકાય. ફોર એક્ઝામ્પલ, suppose હું અહીંયા મૂકું છું એન્ડ ધેટ ઇઝ ફાધર હેવિંગ અ પર્સન હેવિંગ ધ બેંક બેલેન્સ, રાઈટ? એન્ડ ધ પર્સન વોન્ટ્સ ધેટ આઈ ડોન્ટ વોન્ટ ટુ અલાઉ એક્સેસ ટુ ધીસ માય પ્રોપર્ટી, લેટ મી મેક ઇટ હિયર લોંગ, રાઈટ? ઝીરો મૂકો, શું જાય છે? ઓકે, તો લોંગ બેંક બેલેન્સ, ધીસ ઇઝ ધ બેંક બેલેન્સ ઓફ ધ ફાધર. નાવ આઈ વોન્ટ ટુ એક્સેસ, ચાઇલ્ડ વોન્ટ ટુ એક્સેસ ધ બેંક બેલેન્સ ઓફ ધ ફાધર. કેન ચાઇલ્ડ એક્સેસ ધીસ? યસ, ચાઇલ્ડ કેન એક્સેસ ધીસ. વાય? બીકોઝ ઇટ ઇઝ નોટ ધ પ્રાઇવેટ પ્રોપર્ટી, સો ઇટ્સ ઓલરેડી એ ડિફોલ્ટ પ્રોપર્ટી અને બાય ડિફોલ્ટ ફાધરનું ચાઇલ્ડ એક્સેસ કરે છે. આ નેચરલ વિરાસતનો નિયમ છે, નેચરલ છે કે ફાધર પાસે જે કંઈ હોય. ઘણી વાર મેં એવા વર્ડ્સ સાંભળ્યા હોય છે, તમે પણ સાંભળ્યા હશે કદાચ, કે મધર ફાધર એવો શબ્દ વાપરતા હોય કે આ કોના માટે છે, જે કઈ છે એ બધું તારું જ છે. પણ આપણે કઈક વસાવ્યું હોય તો આપણે એમ કહેતા ક્યારેય અચકાતા નથી કે આ મારું છે. કઈક વાત એવી છે કે કોમન વસ્તુઓ અમુક એવી હોય કે જે ફાધર અમુક વસ્તુઓ એવી ઈચ્છતા હોય કે આઈ ડોન્ટ વોન્ટ ટુ મેક ઇટ પ્રાઇવેટ, I don't want to make it public or default. It means I want that this property is private. And the private property as a father ni a child kyare access nahi kari shake. Jo bank balance as the private access in the person. એટલે પૂરું થઈ ગયું, હવે તમે એ એક્સેસ કરી શકો નહીં. હવે ક્યારે એક્સેસ કરી શકે? તો કે તમારે જોવું હોય બેંક બેલેન્સ તો તમે જોઈ શકો,
તમે એમાં કોઈ મોડિફિકેશન કરી ન શકો એવું કરી શકાય. તો એવું કેવી રીતે કરી શકાય? તો કે તમારે જોવું હોય તો ફાધરે એવું નક્કી કર્યું કે આપણે એક ફંક્શન બનાવી દઈએ, એને કહેવાય ગેટર સેટર. તો ગેટર સેટર કેવી રીતે બનાવી શકાય? તો કે જેટલા પણ તમારા વેરિયેબલ હોય એની ગેટર અને સેટર બનાવી શકાય. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા ગેટર બનાવું છું, દેટ ઇઝ વોઇડ ગેટ એજ. તો એની રિટર્ન ટાઈપ વોઇડ નહીં હોય, એ હશે જે એની રીડ ટાઈપ હોય. તો એની ડેટા ટાઈપ કઈ છે? ઇન્ટીજર. તો ઇન્ટીજર ગેટ એજ નામનું ફંક્શન બનાવીને રિટર્ન એજ કરવાનું. આવી જ રીતે તમે લોંગ ગેટ બેંક બેલેન્સ નામનું ફંક્શન બનાવી શકો. ગેટ બેંક બેલેન્સ, એની અંદર રિટર્ન શું થશે? તો કે બેંક બેલેન્સ રિટર્ન થશે જે ફાધર પાસે છે એ. તો ચાઇલ્ડ જે છે એ પ્રાઇવેટ એક્સેસ ચોક્કસ ન કરી શકે ડાયરેક્ટલી, પણ ચાઇલ્ડ ફાધર નું ફંક્શન ચોક્કસ કોલ કરી શકે. તો ચાઇલ્ડ ને એ ફંક્શન કોલ કરવું છે કે ગેટ બેંક બેલેન્સ. જો એ ફાધર નું આ ફંક્શન કોલ કરે તો ફાયદો શું થાય? ફાયદો એ થાય કે ચાઇલ્ડ ખાલી જોઈ શકે, કારણ કે ફંક્શન ની અંદર તો હું ખાલી રિટર્ન કરું છું. હમણાં જો આ ફંક્શન નો મૂક્યું હોત ને પ્રાઇવેટ મૂક્યું હોત તો ચાઇલ્ડ શું કરી શકે? તો કે ચાઇલ્ડમાં એવી તાકાત કે s ડોટ બેંક બેલેન્સ માઇનસ ઇક્વલ ટુ આટલા વાપરી નાખે. ખબર પડે છે? ચાઇલ્ડ વાપરી નાખે પૈસા. ચાઇલ્ડ પૈસા વાપરી નાખે તો ફાધર પાસે કેટલા વધે? તો હજી ઘણા વધારે છે. લેટ મી એડ સમ મોર રૂપીસ. ફાધર નું નેગેટિવ બેલેન્સ જતું રહ્યું, તો નાદાર જાહેર કરી દીધા. તો હવે વાત એ છે કે ચાઇલ્ડ કેન એક્સેસ ધ પ્રોપર્ટી ઓફ ધ ફાધર. અને જો ચાઇલ્ડ ફાધર ના વાપરવા માંડશે પૈસા તો ફાધર પાસે કઈ રહેશે નહીં, તો ફાધર કેન મેક ઇટ પ્રાઇવેટ. અને જેવું ફાધર પ્રાઇવેટ કરે એટલે એ વેરિયેબલ તમે એક્સેસ કરી શકો નહીં. વેરિયેબલ તમે એક્સેસ કરી શકો નહીં એટલે ચાઇલ્ડ ખાલી જોઈ શકે, શું કરી શકે? કારણ કે ફંક્શન છે, તો ફંક્શન થી વેલ્યુ મળી શકે. તો ફાધર કેન મેક ધ રિસ્ટ્રિક્શન ઇન ટુ ધ પ્રોપર્ટી યુઝિંગ બાય મેકિંગ ધર પ્રોપર્ટી પ્રાઇવેટ. સપોઝ ફાધર ને એમ થાય કે મારું આ ફંક્શન પ્રાઇવેટ રહ્યું, પ્રાઇવેટ ફંક્શન બનાવો તો ચાઇલ્ડ ની તાકાત નથી કે એ ફંક્શન પણ એક્સેસ કરી શકે. નાઉ ચાઇલ્ડ કેન નોટ એક્સેસ ધીસ, રાઈટ? જનરલી કેવું થતું હોય કે જે વેરિયેબલ પ્રાઇવેટ હોય એનો એક્સેસ ફંક્શન થ્રુ આપતા હોય, જેથી કરીને ફંક્શન થ્રુ જેટલા એક્સેસ આપવા હોય એટલા આપણે આપી શકીએ. ધીસ ઇઝ વોટ ધ ઇનહેરિટન્સ ઇઝ. પણ પ્રોબ્લેમ ક્યારે થાય? પ્રોબ્લેમ ત્યારે થાય જ્યારે તમારે ફાધર ની પ્રોપર્ટી અને ચાઇલ્ડ ની પ્રોપર્ટી એક સરખી દેખાય. જેમ કે હું બીજા ડેમોમાં જઉં છું, જરા જોજો. ક્લાસ ફાધર, ફાધર પાસે વેરિયેબલ છે ઇન્ટીજર, ધેટ ઇઝ અ નંબર, ફોર એક્ઝામ્પલ ઇન્ટીજર એજ. ચાલો બીજો એક ક્લાસ છે ચાઇલ્ડ, એક્સટેન્ડ ફ્રોમ ફાધર. હવે તમે અહીંથી ચાઇલ્ડ ના ઓબ્જેક્ટ થી એક્સેસ કરવા જાઓ, ચાઇલ્ડ ના ઓબ્જેક્ટ થી એક્સેસ કરવા જાઓ તો તમે ચોક્કસ એજ એક્સેસ કરી શકો, રાઈટ? સપોઝ અહીંયા ચાઇલ્ડ નું કન્સ્ટ્રક્ટર હું મૂકું, કન્સ્ટ્રક્ટર ન મૂકું એમ માની લો કે અહીંયા હું વોઇડ ડિસ્પ્લે ફંક્શન મૂકું ચાઇલ્ડ નું, અને ચાઇલ્ડ એમ પ્રિન્ટ કરે કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ લાઇન એજ, તો કઈ એજ પ્રિન્ટ થાય? તો કે ફાધર ની જ પ્રિન્ટ થાય, કારણ કે ફાધર નો ક્લાસ એક્સેસિબલ હોય ચાઇલ્ડ માંથી, રાઈટ? જો હું અહીંથી ચાઇલ્ડ નો ઓબ્જેક્ટ બનાવું ચાઇલ્ડ સી ઇક્વલ ટુ ન્યુ ચાઇલ્ડ, અને ચાઇલ્ડ ડોટ ડિસ્પ્લે ફંક્શન કોલ કરું, તો ગુડ થિંગ ઇઝ વોટ, ફાધર ની પ્રોપર્ટી ચાઇલ્ડ એક્સેસ કરી શકે. ફાધર પાસે એજ 40 છે, તો ફાધર ચાઇલ્ડ કેન નો ધેટ ધ એજ ઇઝ 40. ઇટ ઇઝ ડેમો 2 જાવા ટેસ્ટ. તો જો 40 એક્સેસિબલ છે, તકલીફ ક્યારે થાય? સેમ પ્રોપર્ટી ચાઇલ્ડ પાસે હોય, કેમ ચાઇલ્ડ ને એજ ન હોય? તો કે હોય જ, કે ચાઇલ્ડ એમ કે છે કે મારી એજ 18. હવે કન્ફ્યુઝન, ચાલો કન્ફ્યુઝન શું? તો કે જો તમને કોઈ પૂછે કે એજ કેટલી, તો એ બાય ડિફોલ્ટ તમને જ પૂછતા હોય, એ તમારા ફાધર ની એજ ન પૂછતા હોય. તો હું તમને એમ પૂછું કે એજ કેટલી, એટલે કે હું અહીંયા ડિસ્પ્લે માં એજ પ્રિન્ટ કરાવું તો પોતાની જ પ્રિન્ટ થાય ને, ફાધર ની થોડી પ્રિન્ટ કરે, તો એ પોતાની જ પ્રિન્ટ કરે. તો હવે પ્રોગ્રામમાં પોતાની પાસે જો એજ હોય તો એ 18 જ આવીને ઉભું રહે. મતલબ એમ કે પોતાની પાસે મિલકત હોય તો
પોતાની જ વાત આવે, પણ જો મિલકત પપ્પાની એ હોય અને કોઈ પૂછે કે તમારી પાસે મિલકત કેટલી, તો બાય ડિફોલ્ટ પેલા પોતાની જ આવે, પણ એમ કે તમારા પપ્પાની એ મારે જાણવી છે, તો તમે યુઝ કરી શકો કીવર્ડ ધેટ ઇઝ સુપર ડોટ એજ. જેવું તમે સુપર ડોટ એજ પ્રિન્ટ કરો તો તમે ફાધરની પ્રોપર્ટી એક્સેસ કરી શકો. ધીસ ઇઝ ધ વન્ડરફુલ થિંગ અવેલેબલ ઇન જાવા. તમારે સુપર કીવર્ડ નો યુઝ કરો તો ફાધર નું મળી જાય, રાઈટ? પણ તકલીફ એ થાય કે કોઈ મારી જેવો હોય એને વેરિયેબલમાં જ મૂકી દીધું હોય. માની લો કે આ ડિસ્પ્લે ફંક્શન જ નથી, કન્સ્ટ્રક્ટર છે ચાઇલ્ડ. લેટ મી રાઈટ હિયર, ડિસ્પ્લે ફંક્શન જ રાખીએ. ચાલો, કન્ફ્યુઝન જોતું જ નથી જરાય, કારણ કે હું બહુ આગળ વધી જાઉં છું ને તો તમને તકલીફ પડી જાય. ચાલો, તો હું અહીંયા ડિસ્પ્લે એજ ની અંદર માની લો એન્ટર કરું છું 23. હવે કઈ એજ આવે? બહુ સીધી વાત છે, કોઈ એજ અહીંયા એટલે લોકલ સ્કોપ. ઘરમાં મિહિર હોય અને હું એમ બોલું મિહિર, તો ઘરનો જ મિહિર આવે ને, કે બાજુવાળાનો મિહિર થોડો આવે? પણ ઘરમાં મિહિર ન હોય અને હું એમ કહું મિહિર, તો બાજુવાળો મિહિર આવે? ભાઈ, એમના ઘરમાં તો કોઈ મિહિર નથી, તો એ મને જ બોલાવતું લાગે છે, રાઈટ? તો વાત એ છે કે અહીંયા હું એજ ગેટ કરું તો એ પોતાની લોકલ જ બતાવે, પછી આ એજ નો બતાવે. જો અહીંયા ન હોય તો એ આ એજ બતાવે, પણ અહીંયા હું લોકલ ડિક્લેર કરું છું તો સૌથી પહેલો સ્કોપ એ જ આવે. એટલે પહેલા મને જે મેં એજ પાસ કરી એ જ બતાવે. એટલે હું જેવું આને રન કરું, જાવા ટેસ્ટ, જરા જોજો મને 23 ને 40 બતાવે. શું કામ? કારણ કે મેં અહીંયા 23 પાસ કર્યા તો એ 23 આવી ગયા, તો સુપર ડોટ એજ મને 40 બતાવે, તો મારા 18 તો મને દેખાતા જ નથી. તો જો તમારે તમારા કરંટ ઇન્સ્ટન્સ વેરિયેબલ ની વેલ્યુ જોઈતી હોય તો તમે યુઝ કરી શકો કીવર્ડ ધીસ. જેવું તમે લખો ધીસ ડોટ એજ, તો તમને ધીસ ડોટ એજ બતાવે. તો તમને જો 23, 18 અને 40 ત્રણે એક્સેસ કરી શકો. તમે એજ લખો તો કરંટ વેરિયેબલ છે, ધીસ ડોટ એજ લખો તો કરંટ ઇન્સ્ટન્સ વેરિયેબલ છે, અને સુપર ડોટ એજ લખો તો સુપર ક્લાસ નો એજ વેરિયેબલ છે, એની વેલ્યુ છે. કોઈ ડાઉટ છે આમાં? હોય તો કહેતા રહેજો. તો સુપર ક્લાસ ના એજ વેરિયેબલ ની વેલ્યુ મારે એક્સેસ કરવી હોય તો સુપર ડોટ એજ કરો તો હું એક્સેસ કરી શકું. લેટ મી ગીવ ધ નેક્સ્ટ વર્ઝન ઓફ ધીસ પ્રોગ્રામ, એન્ડ ધેટ ઇઝ ડેમો 3.java. ખાસ જોજો, આ તો થયા વેરિયેબલ ની વાત. તો વેરિયેબલ જો રિપીટ હોય, જે ફાધર માં હોય એ જ વેરિયેબલ ચાઇલ્ડ માં અવેલેબલ હોય, એ કન્સેપ્ટ ને કહેવાય વેરિયેબલ શેડોઇંગ. ધેટ કન્સેપ્ટ ઇઝ નોન એઝ એ વેરિયેબલ શેડોઇંગ. નાઉ માની લો કે ફાધર પાસે ફંક્શન છે, અને ફાધર પાસે ફંક્શન છે ધેટ ઇઝ વોઇડ મની. That is, money is the function that is available with the father, and father is printing over here, that is system.out.println, money function of father, right? This is the demo number 3. હવે આ father નું money function મારે અહીંયા એક્સેસ કરવું હોય તો easily I can. How? તો કે child ના object થી હું લખું c.money. ફાધર નું એક્સેસ થાય, એનો મતલબ એમ કે હું કમાતો જ ન હોય, હું કમાતો જ ન હોય અને હું એમ કહું મારી પાસે પૈસા છે તો કોના હોય, પાપા ના હોય. તો મની ફંક્શન ઓફ ફાધર, મની ફંક્શન ઓફ ફાધર એટલે તો કે ચાઇલ્ડ કમાતો જ નથી તો પૈસા કોના હોય? કોમન સેન્સ છે ને, ચાઇલ્ડ કમાતો જ ના હોય તો પૈસા ફાધર ના જ હોય, એટલે મની ફંક્શન ઓફ ફાધર. પણ મજા ત્યારે આવે કે જ્યારે ઉપર ફંક્શન મની છે સેમ ઇમ્પ્લિમેન્ટેશન ચાઇલ્ડમાં હોય. એનો મતલબ એમ કે ઇમ્પ્લિમેન્ટેશન ફાધરમાં સેમ ટુ સેમ ઇમ્પ્લિમેન્ટેશન ચાઇલ્ડમાં. આ કન્સેપ્ટને કહેવાય ઓવર રાઇડિંગ. અને વાત એવી છે કે જ્યારે હું એવું લખું મની ફંક્શન ઓફ ચાઇલ્ડ, હવે જો હું કમાઉં છું એટલે મારા પોકેટમાં પૈસા છે, મારા પોકેટમાં પૈસા હોય હું કમાઉં છું તો એ પૈસા કોના? ડેફિનેટલી મારા જ. એટલે હવે હું અહીંયા ફંક્શન કોલ કરાવું તો એ એવું કહેશે કે મની ફંક્શન ઓફ ચાઇલ્ડ. મારે મની ફંક્શન ઓફ ચાઇલ્ડ એક્સેસ કરવું છે, પણ સાથે સાથે મારે મની ફંક્શન ઓફ ફાધર એક્સેસ કરવું છે. એનો મતલબ એમ કે હું કમાઉં છું, મારા પૈસા પોકેટમાં, મારા પોકેટમાં 500 રૂપિયા છે એ મારા છે, અને 500 રૂપિયા મારા ફાધર નહીં મારે એક્સેસ કરવા છે, એટલે મારે 1000 રૂપિયા એક્સેસ કરવા છે. ઇઝ ઇટ પોસિબલ? તો કે હા, તમે અહીંયા એવું કહી શકો સુપર ડોટ મની. એટલે મારી પાસે બાય ડિફોલ્ટ તમે મની કયો તો એ તમારું પોતાનું જ કોલ થાય. જો તમે એમ કહો કે સુપર ડોટ મની, તો તમારા ફાધર નું એ કોલ થાય.
તમને મની ફંક્શન ઓફ ચાઇલ્ડ અને મની ફંક્શન ઓફ ફાધર મળે. મજાની વાત એ છે કે જે એટ્રીબ્યુટ ફાધર માં હોય એટલે કે મની ફંક્શન, સેમ ટુ સેમ ફંક્શન, રિટર્ન ટાઈપ સરખી, ફંક્શન નું નામ સરખું, એના પેરામીટર સરખા, આ કન્સેપ્ટને કહેવાય ઓવરરાઇડિંગ. આપણે ડાયનેમિક પોલિમોર્ફિઝમ એટલે કે રન ટાઈમ પોલિમોર્ફિઝમ વિશે ચર્ચા ચોક્કસ કરીશું, શુક્રવારે એ વાતની ચર્ચા થશે. હવે વાત છે ઓવરરાઇડિંગ. તો ઓવરરાઇડિંગ કોને કહેવાય? તો કે જે ફાધર પાસે ફંક્શનાલિટી છે સેમ ટુ સેમ ફંક્શનાલિટી ચાઇલ્ડ પાસે હોય, ધેટ કન્સેપ્ટ ઇઝ નોન એઝ ઓવરરાઇડિંગ. આપણે એમ કહીએ ને કે મોરના ઈંડાને ચીતરવા ન પડે, એટલે એનો મતલબ એમ કે ઉપરનું છે એ બધું બાય ડિફોલ્ટ હોય જ, અહીંયા ઈ હોય જ, એટલે એ કન્સેપ્ટને કહેવાય ઓવરરાઇડિંગ. કન્ફ્યુઝન ત્યારે આવે કે જ્યારે એ સેમ ટુ સેમ ફંક્શનાલિટી ફાધરમાં હોય ચાઇલ્ડમાં હોય, ત્યારે તમારે કહેવું પડે કે આ કોનું છે. તો સુપર ડોટ કરીને તમે એક્સેસ કરી શકો. માની લો મારા પપ્પા ભલે નો ફેરવતા હોય, હું ભલે નો ફેરવતો હોય, અને બહાર ભલે નો પડી હોય, તો તમારે મેન્શન કરવું પડે કલર સરખા હોય તો કે આ કઈ બલનોની વાત છે. તો કે સુપર ડોટ કે ચાઇલ્ડ ડોટ, રાઈટ? તો એ સમયે તમે એક્સેસ કરી શકો. હા, ઇમ્પ્લિમેન્ટેશન જુદું જુદું હોય શકે. તો ધીસ ઇઝ વોટ ધ ઇનહેરિટન્સ. પણ જરા સાંભળો, માની લો આ તો થયું ઓવર રાઇડિંગ, પણ આજે આપણે ચર્ચા ઓવરલોડિંગ ની ચોક્કસ કરી લેવી છે. ઓવરલોડિંગ કોને કહેવાય? જરા ધ્યાન આપજો, આજે હું કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ એટલે ઓવરલોડિંગ ની ચર્ચા પણ છેડી દઉં છું. તો નાનકડો એવો ડેમો લઈ હું તમને ઓવરલોડિંગ નું એક્ઝામ્પલ આપી દઉં, પછી આપણે ફ્રી કરી દઉં. તો માની લો એક ક્લાસ છે, એક ક્લાસ નું નામ છે ધેટ ઇઝ એ, રાઈટ? એક ક્લાસ છે ધેટ ઇઝ બી, એ એક્સટેન્ડ કરે છે એ માંથી. જો કન્સ્ટ્રક્ટર નો ખેલ જોવા જેવો છે, ધેટ કન્સેપ્ટ ઇઝ નોન એઝ અ કન્સ્ટ્રક્ટર ચેઇનિંગ. કન્સ્ટ્રક્ટર ચેઇનિંગ એટલે શું? તો કે માની લો હું અહીંથી સી, સી ઇક્વલ ટુ ન્યુ સી, એટલે સી નો ઓબ્જેક્ટ બનાવું, તો કયો કન્સ્ટ્રક્ટર કોલ થાય, કયા ક્લાસ નું કન્સ્ટ્રક્ટર કોલ થાય? તો માની લો કે હું અહીંયા સી નું કન્સ્ટ્રક્ટર લખું છું, એમાં લખું છું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ લાઈન, ઇટ ઇઝ સીઝ કન્સ્ટ્રક્ટર. Let me put the semicolon over here. This is a C's constructor. A B class નું constructor છે અને આ A class નું constructor છે. A class નું જે constructor છે એની અંદર આપણે message મૂકી છે, this is A's constructor. અહીંયા આપણે message મૂકી છે, this is B's constructor. અને અહીંયા આપણે message મૂકી છે, this is C's constructor. તમે જો સી નું કન્સ્ટ્રક્ટર કોલ કરો એટલે હંમેશા યાદ રાખો, તમે ડાયરેક્ટ કોઈ બિલ્ડિંગ ઉપર ન પહોંચી શકો, પહેલા તમારે ગ્રાઉન્ડ ફ્લોર ને બેઝ ને એ બધું બનાવવું પડે. એટલે વાત એ છે કે માની લો અહીંયા બિલ્ડિંગ છે, એનો આ ગ્રાઉન્ડ ફ્લોર છે, બેઝ છે, બેઝ પછી ગ્રાઉન્ડ ફ્લોર છે, ગ્રાઉન્ડ ફ્લોર પછી ફર્સ્ટ ફ્લોર છે, સેકન્ડ ફ્લોર છે, થર્ડ ફ્લોર છે, ફોર્થ ફ્લોર છે, રાઈટ? તો તમે એવું કહી શકો, ધીસ ઇઝ બેઝ, ગ્રાઉન્ડ, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર એન્ડ ફ્લોર ફોર્થ ફ્લોર. તો સીધો ચોથો માળ બને કે પેલા બેઝ બનાવવું પડે? પેલા બેઝ બને, પછી તો કે પછી ગ્રાઉન્ડ બને, પછી તો કે ફર્સ્ટ ફ્લોર બને, પછી તો કે સેકન્ડ ફ્લોર બને, પછી તો કે થર્ડ ફ્લોર બને, અને પછી તો કે ફોર્થ ફ્લોર બને. એનો મતલબ એમ કે આ બધા ફ્લોર બન્યા પેલા ડાયરેક્ટ આ ફ્લોર ક્યારેય નહીં બને. તો આવું જ કન્સ્ટ્રક્ટરમાં છે. જ્યારે તમે અહીંયા કન્સ્ટ્રક્ટરમાં ચાઇલ્ડ નો ઓબ્જેક્ટ બનાવો, માની લો કે તમે ક્લાસ બનાવ્યા છે, એની અંદર સી ની ઉપર બી છે, બી ની ઉપર એ છે, તો જેવો તમે સી નો ઓબ્જેક્ટ બનાવો, સી સી ઇક્વલ ટુ ન્યુ સી, એટલે સી પેલા ખો આપે બી ને કે તમે પેલા ડેવલપમેન્ટ કરો, બી ખો આપે એ ને કે તમે પેલા ડેવલપમેન્ટ કરો, અને એની ઉપર કોઈ ન હોય, જેનો કોઈ ફાધર નથી, એનો ફાધર ઓબ્જેક્ટ ક્લાસ. એટલે જાવાની અંદર તમે એવું કહી શકો કે ઓબ્જેક્ટ ક્લાસ ઇઝ ધ સુપર ક્લાસ ઓફ એવરી ક્લાસ. ઓબ્જેક્ટ ક્લાસ ઇઝ ધ સુપર ક્લાસ ઓફ એવરી ક્લાસ. એટલે સી ની ઉપર બી છે, બી ની ઉપર એ છે, અને એની ઉપર કોઈ નથી, આપણે લખ્યું તો બાય ડિફોલ્ટ ઓબ્જેક્ટ ક્લાસ છે. તો સી સૌથી પહેલા ખો આપશે બી ને, એટલે બી નું કન્સ્ટ્રક્ટર કોલ થશે, બી ખો આપશે એ ને, એટલે એનું કન્સ્ટ્રક્ટર કોલ થશે, એ ખો આપશે ઓબ્જેક્ટ ને,
એટલે ઓબ્જેક્ટ ક્લાસનું કન્સ્ટ્રક્ટર કોલ થશે. ઓબ્જેક્ટ ક્લાસના કન્સ્ટ્રક્ટરમાં કોઈ લાઈન લખેલી નથી એટલે તમને પ્રિન્ટિંગ નહીં બતાવે, પણ એના કન્સ્ટ્રક્ટરમાં આપણે લાઈન લખી છે એટલે પહેલો મેસેજ આવશે એઝ કન્સ્ટ્રક્ટર. પછી બી ના કન્સ્ટ્રક્ટરમાં આપણે લાઈન લખી છે એટલે મેસેજ આવશે બીઝ કન્સ્ટ્રક્ટર. પછી સી ના કન્સ્ટ્રક્ટરમાં આપણે લાઈન લખી છે એટલે મેસેજ આવશે સીઝ કન્સ્ટ્રક્ટર. તો આ પ્રોગ્રામ જે રન થશે એની ચેઇન જોવા જેવી છે. જાવા સી ડેમો 4.java Java demo 4 તમને ચોખ્ખું દેખાશે that Java test કે એનું કન્સ્ટ્રક્ટર પહેલા કોલ થયું, પછી બી નું કોલ થયું અને પછી સી નું કોલ થયું. કેવી રીતે આવું થયું? કારણ કે બાય ડિફોલ્ટ દરેક કન્સ્ટ્રક્ટરમાં પહેલા સુપર કન્સ્ટ્રક્ટર કોલ થાય. બાય ડિફોલ્ટ લાઈન હોય, તમે લખો કે ન લખો, તમે ન લખો તો આવું જ આઉટપુટ આપશે કારણ કે આ બાય ડિફોલ્ટ લાઈન હોય. અને બાય ડિફોલ્ટ લાઈન હોય, લેટ મી સેવ ધીસ એન્ડ કમ્પાઈલ એન્ડ રન ઇટ અગેન, તમે જોઈ શકો છો આઉટપુટ સેમ છે. એટલે બાય ડિફોલ્ટ દરેક કન્સ્ટ્રક્ટરની પહેલી લાઈન કઈ હોય? તો કે સુપર. સુપર થી તમે કન્સ્ટ્રક્ટર કોલ સુપર ક્લાસનું કરી શકો. એક વાત. બીજી, તમે કોઈ પણ ક્લાસની અંદર ઓવરલોડિંગ કરી શકો. ઓવરલોડિંગ કેવી રીતે કરાય? લાસ્ટ ડેમોન્સ્ટ્રેશન ઓફ ધ ટુડેઝ લેક્ચર. ઓવરલોડિંગ મારે કરવું છે. વોટ ઇઝ ઓવરલોડિંગ? જરા જોજો, બહુ મજા આવશે. ઓવરલોડિંગ એટલે હાઉ વી કેન અચીવ ધ ઓવરલોડિંગ ઇન જાવા. વી કેન અચીવ ધ કન્સેપ્ટ ઓફ ઓવરલોડિંગ યુઝિંગ ધ થ્રી ટેકનિક. ધ વન, બાય ચેન્જિંગ ધ નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ. એટલે કે ઓવરલોડિંગ એટલે શું? કે સેમ નેમ with by changing the different number of argument in a function or in a constructor, by changing the data type. Change તમે data type change કરી નાખો તો overloading કહેવાય. ત્રીજું, by changing the sequence of data type. For example, સરસ example આપું છું, જરા જોજો. હું અહીંયા લખું છું class. And that is, the name of the class is, for example, student. હવે હું અહીંયા ફંક્શન મૂકું છું void display, like student, let me write here, void student info is the function. હવે હું અહીંયા લખું છું integer roll number. તો user roll number આપે તો roll number print થાવો જોઈએ. system.out.println roll number. હવે માની લો કે કોઈ student info નામનું જ ફંક્શન કોલ કરે છે, એની અંદર રોલ નંબર પાસ નથી કરતા, એની અંદર રોલ નંબર અને નામ બંને આપે છે, એટલે કે બે પેરામીટર આપે છે. તો પહેલું વયું થયું ગયું બાય ચેન્જિંગ ધ નંબર ઓફ આર્ગ્યુમેન્ટ. એટલે નામ સેમ છે, સ્ટુડન્ટ ઇન્ફો, નામ સેમ નેમ બટ વિથ ડિફરન્ટ નંબર ઓફ આર્ગ્યુમેન્ટ. આ એક આર્ગ્યુમેન્ટ છે, અહીંયા બે આર્ગ્યુમેન્ટ છે, રાઈટ? તો બે આર્ગ્યુમેન્ટ હોય તો બે આર્ગ્યુમેન્ટ પ્રિન્ટ કરો, દેટ ઇઝ રોલ નંબર એન્ડ નેમ. ફંક્શન નું નામ સેમ છે, રાઈટ? નામ સેમ છે પણ ડેટા ટાઈપ ચેન્જ છે. એટલે કે તો કે સ્ટ્રીંગ નેમ છે, એનો મતલબ એમ કે નંબર ઓફ આર્ગ્યુમેન્ટ સરખી છે. તમે જોવો અહીંયા એક જ આર્ગ્યુમેન્ટ છે, અહીંયા એક આર્ગ્યુમેન્ટ છે. તો નંબર ઓફ આર્ગ્યુમેન્ટ સરખી હોઈ શકે, નંબર ઓફ આર્ગ્યુમેન્ટ સરખી હોઈ શકે, પણ મેં ચેન્જ શું કરી દીધું? તો કે ચેન્જ કરી દીધી ડેટા ટાઈપ. અહીંયા રોલ નંબર છે તો અહીંયા મેં ડેટા ટાઈપ કરી દીધી નેમ, તો એ પણ ચાલે. એટલે નામ સરખું પણ એની અંદર આર્ગ્યુમેન્ટ જુદી જુદી છે, એટલે કે ડેટા ટાઈપ એની જુદી જુદી છે. નંબર ઓફ આર્ગ્યુમેન્ટ જુદી, આ પહેલો પોઈન્ટ થયો. ડેટા ટાઈપ જુદી, આ બીજો પોઈન્ટ થયો. અને ત્રીજું, નામ સરખું પણ ચેન્જિંગ ધ સિક્વન્સ ઓફ ધ ડેટા ટાઈપ. એનો મતલબ એમ કે નંબર ઓફ આર્ગ્યુમેન્ટ સરખી છે, ડેટા ટાઈપ માની લો સરખી છે. જેમ કે ઇન્ટીજર ને સ્ટ્રીંગ, તો હું ઇન્ટીજર ને સ્ટ્રીંગ જ આપું છું પણ હું સિક્વન્સ બદલી નાખું છું. જેમ કે સ્ટુડન્ટ ઇન્ફો, એની અંદર હું આપું છું સ્ટ્રીંગ નેમ પહેલા અને ઇન્ટીજર રોલ નંબર પછી. વેરિયેબલ ના નામ સરખા હોય એવું જરૂરી નથી, નામ જુદા રાખી શકે. હવે હું આની અંદર પણ એ જ વસ્તુ પ્રિન્ટ કરું છું, system.out.println નેમ સમ સ્પેસ એન્ડ રોલ નંબર. હવે મજા શું છે? તો કે મજા એ છે કે આને કહેવાય ફંક્શન ઓવરલોડિંગ. ધીસ કન્સેપ્ટ ઇઝ નોન એઝ એ method overloading. Name of the method is the same,
but having the different number of arguments or different data type, or their arguments if are same, then the sequence of the data type is changed, right? How we can call this? Very simple. You can create the instance of student as equal to new student. હવે તમે આને કોલ કરી શકો s dot student info function. હું માની લો કે હું રોલ નંબર આપું છું 101, તો કયું ફંક્શન કોલ થશે? તો કે રોલ નંબર વાળો. સપોઝ હું અહીંયા રોલ નંબર ની જગ્યાએ પાસ કરું છું નેમ, એટલે કે મારી ઇનપુટ ના આધારે ફંક્શન કોલ થશે. નામ પાસ કરું છું આત્મીય, માની લો હું આત્મીય પાસ કરીશ, એટલે આ સ્ટ્રીંગ નેમ વાળું ફંક્શન કોલ થશે. સપોઝ હું અહીંયા પાસ કરું છું s dot સ્ટુડન્ટ ઇન્ફો, એની અંદર હું પાસ કરું છું રોલ નંબર 102 એન્ડ નેમ ઇઝ યુનિવર્સિટી, તો નેમ અને યુનિવર્સિટી એટલે આ ફંક્શન કોલ થશે. એટલે નેમ અને રોલ નંબર મને સોરી રોલ નંબર અને નેમ એટલે આ ફંક્શન કોલ થશે સેકન્ડ વન. અને સપોઝ હું અહીંયા પાસ કરું છું સ્ટુડન્ટ ઇન્ફો, એની અંદર નેમ પહેલા ફોર એક્ઝામ્પલ હરિયોમ, અને હું રોલ નંબર આપું છું 103, તો પહેલા સ્ટ્રીંગ વાળું એટલે પહેલા સ્ટ્રીંગ વાળું જે ફંક્શન હશે એ કોલ થશે. અને તમે એઝ અ રિઝલ્ટ જો તમને ખ્યાલ આવશે ડેમો 5 ડોટ જાવા નીડ અ કર્લી બ્રેકેટ ઓવર હિયર ઓન ધ લાઈન નંબર 8. લેટ મી ચેક, ધીસ ઇઝ ધ લાઈન નંબર 8, આઈ ડોન્ટ નીડ ધીસ. આવું કોટલિન માં હોય એટલે કોટલિન ની પ્રેક્ટિસ નડે છે. જાવા ડેમો 5 જાવા ટેસ્ટ, તમે જુઓ મેં રોલ નંબર પાસ કર્યું તો રોલ નંબર વાળું કોલ થયું, મેં નેમ પાસ કર્યું તો નેમ વાળું કોલ થયું, મેં રોલ નંબર અને નેમ પાસ કર્યું તો રોલ નંબર અને નેમ વાળું કોલ થયું, અને નેમ અને રોલ નંબર પાસ કર્યું તો નેમ ને રોલ નંબર પાસ થયું. તો ફંક્શન નું નામ સરખું છે પણ પેરામીટર જુદા છે, કાં તો ડેટા ટાઈપ જુદી છે અને કાં તો સિક્વન્સ જુદી છે. પણ યાદ રાખો, ફોલોઈંગ ઇઝ નોટ મેથડ ઓવરલોડિંગ. ઘણા દીકરાઓ આવી ભૂલો કરે છે. કેવી ભૂલો કરે? ફંક્શન નું નામ સરખું રાખે, નામ સરખું રાખે. હવે અહીંયા મને એમ કે સર મેં રાખ્યું છે સ્ટ્રીંગ સિટી અને ઇન્ટીજર એજ, મારું તો બે જુદું જુદું જ કહેવાય ને? તમારું જુદું જુદું ન કહેવાય, એ તમારા વેરિયેબલ ના નામને જોતું નથી, એ તમારા વેરિયેબલ ના નામને જોતું નથી, એ તમારી ડેટા ટાઈપ જોવે છે. બે ડેટા ટાઈપ છે સ્ટ્રીંગ અને ઇન્ટીજર, તો અહીંયા ચેક કરશે સ્ટ્રીંગ ને ઇન્ટીજર છે, હા છે, તો આ એવું કહેશે કે ફંક્શન ઇઝ ઓલરેડી ડિફાઇન્ડ. આ એરર આપે, મેથડ ઇઝ ઓલરેડી ડિફાઇન્ડ, ભલે તમે વેરિયેબલ ના નામ બદલે, આ તો એવું થયું તમે ફંક્શન નું નામ એ જ રાખ્યું છે, પેરામીટર એ જ રાખ્યા છે ડેટા ટાઈપ ના, બસ તમે ખાલી વેરિયેબલ ના નામ બદલ્યા છે, તો વેરિયેબલ ના નામ બદલી તમે નો આવી શકો, રાઈટ? તમે અહીંયા તમારે કાં તો નંબર ઓફ આર્ગ્યુમેન્ટ બદલવી પડે, કાં તો તમારે ડેટા ટાઈપ બદલવી પડે, અને કાં તો ડેટા ટાઈપ ની સિક્વન્સ બદલવી પડે, તો જ ચાલે. ધીસ ઇઝ નોટ એ મેથડ ઓવરલોડિંગ, યુ હેવ ટુ રિમૂવ ધીસ, એન્ડ ધેટ ઇઝ ધ રીઝન વાય આઈ એમ રાઇટિંગ ઇટ ઇન એ કમેન્ટ. તમે ચોક્કસ કહી શકો કે વોટ ઇઝ મેથડ ઓવરલોડિંગ, અને આને કહેવાય મેથડ ઓવરલોડિંગ. તમે જેવું રન કરો તો તમને બતાવે. સેમ રૂલ્સ અપ્લાય ઇન એ કન્સ્ટ્રક્ટ. આ જ વસ્તુ હું કન્સ્ટ્રક્ટર થી કરું તોય ચાલે, અને કન્સ્ટ્રક્ટર ની અંદર મૂકું તો એ કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ કહેવાય. જેમ કે આ મેં સ્ટુડન્ટ ઇન્ફો માં જે કામ કર્યું છે, લેટ મી કોપી ધીસ. સ્ટુડન્ટ ઇન્ફો માં જે મેં કામ કર્યું છે એ હું સ્ટુડન્ટ જોડે કરું, તો શું કરાય? તો કે ક્લાસ નું નામ હોય એ જ નામનું ફંક્શન, એટલે સ્પેશિયલ ફંક્શન, એને કહેવાય કન્સ્ટ્રક્ટ. ક્લાસ નું નામ હોય એ જ નામનું ફંક્શન, એને કહેવાય કન્સ્ટ્રક્ટર. ક્લાસ નું નામ હોય એ જ નામનું ફંક્શન જેની રિટર્ન ટાઈપ ન હોય એને કહેવાય કન્સ્ટ્રક્ટર. તો તમે અહીંયા એવું કહી શકો ધીસ ઇઝ કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ. હવે તકલીફ એ પડે કે જ્યારે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર હોય, પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર હોય અને ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ન હોય, તમે ડિફોલ્ટ ને કોલ કરવા જાઓ એટલે ડિફોલ્ટ એડ ન કરે, એટલે આ મને ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ની એરર આપે, આ મને ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ની એરર આપે. શું કરવું પડે? તો કે મારે કાં તો ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર મૂકવું પડે. જો હું અહીંયા ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર મૂકી દઉં લાઈક ધીસ, તો કોઈ એરર નથી.
જે ઓવરલોડિંગ છે એને કહેવાય ઓવરલોડિંગ, જેને જે છે ઓવરલોડિંગ ઇઝ ઓલ્સો નોન એઝ એ સ્ટેટિક પોલિમોર્ફિઝમ. ઓવરલોડિંગ ઇઝ નોન એઝ એ સ્ટેટિક પોલિમોર્ફિઝમ. ઘણા લોકો આને એવું કહે છે કે ઇટ ઇઝ નોન એઝ એ અર્લી બાઇન્ડિંગ. ઘણા આને એવું પણ કહે છે કે ઇટ ઇઝ કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ, કમ્પાઇલ ટાઈમે ચેક થઈ જાય, રાઈટ? ધેટ ઇઝ ઓવરલોડિંગ. સપોઝ તમારે કન્સ્ટ્રક્ટર કોલ કરવું હોય તો કરી શકો. ફોર એક્ઝામ્પલ 1001, લાસ્ટ એક્ઝામ્પલ, એન્ડ સપોઝ રમેશ, સપોઝ આઈ એમ રાઇટિંગ હિયર, દિસ ઇઝ મહેશ એન્ડ ધ વેલ્યુ ઇઝ 1003. એન્ડ સપોઝ ઇફ યુ આર ક્રિએટિંગ ધ ઓબ્જેક્ટ, ધેન કન્સ્ટ્રક્ટર વિલ બી કોલ્ડ ઓટોમેટિકલી. વન એવર યોર કન્સ્ટ્રક્ટર ઇઝ કોલ્ડ, યસ આઈ નીડ ટુ કોલ ઇટ યુઝિંગ S1, 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 you can use any object. જો મને પહેલા ત્રણ જે બતાવ્યા એ કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ છે, આ ફંક્શન ઓવરલોડિંગ છે.